નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલના વિડિયો લેક્ચરમાં આપનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડિયો લેક્ચરમાં આયોજનના લક્ષણો શીખી ગયા, આયોજનનું મહત્વ શું છે એ શીખા, આયોજનની મર્યાદાઓ કેટલી કેટલી છે એ શીખા. હવે આજે આપણે 5 માર્ક્સનો ક્વેશ્ચન શીખવાનો છે, આયોજનની પ્રક્રિયા. તમને આયોજનના તબક્કા પૂછે તો પણ આ લખવાનું, આયોજનની વિધિ પૂછે તો પણ આ પ્રક્રિયા લખવાની, અને આયોજનની પ્રક્રિયા પૂછે તો પણ આ ક્વેશ્ચન લખવાનો છે. કોઈ પણ રીતે આ ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આયોજનની પ્રક્રિયા હંમેશા લાઇનમાં હોય છે, સિરીઝ વાઇઝ લખવાની હોય છે. તમે આના પોઈન્ટ્સ આડાવડા લખો તો ચાલે ને, એટલે આયોજનની પ્રક્રિયા હંમેશા લાઇનમાં લખવાની હોય છે, કમ્પલસરી. સમજાઈ ગયું? હવે અહીંયા ધ્યાન, ચાલો. આયોજનની પ્રક્રિયા, એમાં સૌથી પહેલું છે, કોઈ પણ તમે આયોજનની પ્રક્રિયા કરો તો સૌથી પહેલા હેતુ નક્કી કરવામાં આવે છે. એટલે હેતુ નિર્ધારણ છે આયોજનની પ્રક્રિયાનો પહેલો તબક્કો છે. હેતુ નક્કી કરવો, હેતુ નક્કી કરવો, પણ કેવો હેતુ નક્કી કરવો? હેતુ હંમેશા વ્યવહારિક નક્કી કરવો, વાસ્તવિક હોવો જોઈએ અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. વાસ્તવિકતા એટલે કે તમે તમારો ધંધો જે કરો છો એમાં કાંઈ પણ નિર્ણય લ્યો છો અગાઉથી તો એ કરી શકો એમ જ છો ને? ખાલી હવામાં વાતું કરવી એવું નહીં, પ્રેક્ટિકલ બનીને વાસ્તવિકતા શું છે એને ધ્યાનમાં રાખીને હેતુ છે એ નક્કી કરવામાં આવે છે. એટલે હેતુ નિર્ધારણ કરતી વખતે હેતુ હંમેશા વ્યવહારિક હોવો જોઈએ. વ્યવહારિક એટલે તમે જે ધંધો કરો છો એ વ્યવહારના આધારે, એટલે એ વ્યવહાર પ્રમાણે તમારે હેતુ નક્કી કરવાનો છે. વાસ્તવિકતા હોવી જોઈએ અને કોઈ પણ બુદ્ધિપૂર્વકનું વિચારીને હેતુ છે એ નક્કી કરવામાં આવે છે. એટલે હેતુ નિર્ધારણ વખતે 3 બાબત યાદ રાખવાની, વ્યવહારિક, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. હજુ એક લખવું હોય તો લખી લ્યો, ભાઈ મહત્વાકાંક્ષી હોવો જોઈએ નહીં, મહત્વાકાંક્ષી રાખવાનો નહીં કે મને આ મળી જવું જોઈએ, મને આ થઈ જ જવું જોઈએ, મારો પ્રોફિટ થવો જ જોઈએ. તમારે ટ્રાય કરવાની છે, પણ હેતુ વ્યવહારિક, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ, મહત્વાકાંક્ષી નહીં. એક વખત હેતુ નક્કી થઈ ગયા પછી બીજો પોઈન્ટ છે કે આયોજનના આધાર સ્પષ્ટ કરવા. આયોજનનો આધાર સ્પષ્ટ કરવો, આયોજનનો આધાર, આધાર એટલે અનુમાન અને પૂર્વધારણા. કોઈ પણ એકમમાં આધાર એટલે શું થાય? અનુમાન કરવું અને પૂર્વધારણા કરવી. અગાઉથી વિચારવું, આપણે આયોજનની અગાઉ પ્રસ્તાવનામાં જ શીખા, ભાઈ આયોજન એટલે ભવિષ્યનું વિચારીને કરવામાં આવે છે. શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, પૂર્વધારણા અગાઉથી જ વિચારવાનું. બરાબર, અગાઉથી વિચારશો તો તમને ખ્યાલ આવશે, ભાઈ મારે આમાં આ કાર્ય છે એ પહેલા પૂરું કરવાનું છે. એટલે આયોજન છે એ કેવું છે? તો કે આયોજન છે એ હંમેશા અનુમાન અને પૂર્વ ધારણાના આધારે જ કરવામાં આવે છે. તમે અનુમાન ભલે લગાવો, તમે પૂર્વ ધારણા ભલે કરો, પણ અનુમાન અને પૂર્વ ધારણા કરતી વખતે ધ્યાનમાં બાબત રાખવાની છે કે એને ઘણા બધા પરિબળો નડે છે, આંતરિક અને બાહ્ય. આંતરિક પરિબળો ઉપર તો સંચાલકોનું ચાલે છે, પણ બાહ્ય પરિબળ જેવા કે તેજી, મંદી, ફુગાવાનો દર છે, સરકારના નીતિ નિયમમાં ફેરફાર થાય, કરવેરાની નીતિમાં ફેરફાર થાય, એ બધી વસ્તુ એવી છે કે જેમાં સરકારનું ચાલતું નથી. તો આ બધી વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખીને આયોજનનો આધાર છે એ સ્પષ્ટ કરવામાં આવે છે. બરાબર, અને આધાર એટલે શું યાદ રાખજો, 1 માર્ક્સનો ક્વેશ્ચન, આધાર એટલે અનુમાન અને પૂર્વ ધારણા. એક વખત આધાર સ્પષ્ટ થઈ જાય ત્યાર પછી માહિતીનું શું કરવાનું છે? એકત્રીકરણ અને વિશ્લેષણ કરવાનું છે. તમે જે હેતુ નક્કી કર્યો છે કે ભાઈ આ પ્રકારનો ધંધો છે એવું કરીશ, તો એ ધંધા વિશે તમામ પ્રકારની માહિતી મેળવવાની છે. અને તમે આંકડા શાસ્ત્રમાં શીખી ગયા, કોઈ પણ માહિતી મેળવવાની કેટલી રીતો છે? તો કે બેઝિક બેઝ રીત છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. યા તો તમે જાતે જઈને બધી માહિતી એકત્રિત કરો, યા તો કોઈ બીજા દ્વારા બધી માહિતી એકત્રિત કરાવો. એક વખત માહિતીનું એકત્રીકરણ થઈ જાય ત્યાર પછી એનું વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે,
અર્થઘટન કરવામાં આવે છે, એ વર્ગીકરણ કરી અને એનું વિશ્લેષણ કરીને કે ભાઈ આપણે કઈ કઈ બાબતોની જરૂર છે, એ બધી બાબતોનું અર્થઘટન કરી એક સેટ તારવી, ત્યાર પછી એના આધારે તમે અનુમાન લગાવી શકો છો કે ભાઈ આ પ્રકારનો ધંધો મારા એકમ માટે અનુકૂળ છે, આ પ્રકારનું કામ છે એ મારા એકમ માટે અનુકૂળ છે, અને એવી રીતે તમને સચોટ પરિણામ છે એ મળે છે. સમજાણું? કોઈ પણ માહિતી બે જ રીતે નક્કી થાય, પ્રત્યક્ષ અને પરોક્ષ. તમે માહિતી એકત્રિત કરો છો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે. એક વખત માહિતી એકત્રિત થયા પછી તમે બધી માહિતી ભેગી કરીને તમારા ધંધાને યોગ્ય કઈ માહિતી છે એનું વર્ગીકરણ કરવાનું વિશ્લેષણ કરો છો. વર્ગીકરણ અને વિશ્લેષણ કર્યા બાદ એનું શું કરવાનું હોય છે, તો કે એના આધારે પૂર્વાનુમાન લગાવો છો કે ભાઈ આ પ્રકારની વસ્તુ આપણા ધંધામાં થશે, અને એના મદદથી શું થાય, તો કે તમને સચોટ પરિણામ મળે છે. સમજાણું? ઓકે, નેક્સ્ટ. એક વખત માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ ને અર્થઘટન દીધા પછી શું કરવામાં આવે, વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવે છે. વૈકલ્પિક યોજના તૈયાર કરવી, તમે જે માહિતી મેળવી છે એના મદદથી તમે વિચારી શકો છો કે ભાઈ આટલી માહિતી મેળવી તો હવે હું ઉત્પાદન કરીને પછી વેચાણ કરું કે ડાયરેક્ટલી હોલસેલ કે કંપનીમાંથી માલ લઈ આવીને વેચું. જો હું ઉત્પાદન કરીશ તો મારે બધી જ પ્રોસેસ પહેલેથી કરવી પડશે, યા તો કોઈ પણ જમીન મકાન ભાડે રાખવી પડશે, યા તો મારે ખરીદવી પડશે, મારે મશીનરી જોશે, ઈ મશીનરીને ચલાવવા માટે મારે કામદારની જરૂર પડશે, એકાઉન્ટન્ટની જરૂર પડે છે, મેનેજરની જરૂર પડે છે. એક વખત વસ્તુ બની ગયા પછી મારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કેવી રીતે કરવી, વસ્તુ બનાવું છું તો એનો રંગ રૂપ કદ આકાર ક્વોલિટી કેટલી રાખવું, મારું બજેટ કેટલું છે, તમારે વિચારવાનું છે. તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે, બરાબર? ઘણા બધા વિકલ્પોની યાદી તમને મળી છે. એ તો કે ઉત્પાદન કરીને વેચાણ કરું, કે બી કે ડાયરેક્ટલી કોઈ કંપનીમાંથી માલ લઈ આવીને હું માલ વેચી દઉં. તમારે વિચારવાનું છે કે ભાઈ આ બે માંથી કયા વિકલ્પ છે એ મારા ધંધા માટે યોગ્ય છે. અહીંયા તમે ખાલી વિકલ્પો લખ્યા છે કે ભાઈ મારે આટલા વિકલ્પો છે એ મને મળે છે આ અર્થઘટન ને વિશ્લેષણ કર્યા પછી, કે ઉત્પાદન કરીને વેચાણ કરું અથવા તો ખરીદી કરીને વેચાણ કરું, બરાબર? તમને વિકલ્પો મળી ગયા ત્યાર પછી આ ચોથા વિકલ્પ ઉપર પાંચમા વિકલ્પ એની વિચારણા કરવામાં આવે છે. આજે ચોથા વિકલ્પમાં તમને એ અને બી બે વિકલ્પ મળ્યા, ચોથા જે પોઈન્ટ છે એમાં તમને બે વિકલ્પો મળ્યા. તમારી પાસે બે ચોઇસ છે, યા તો તમે ઉત્પાદન કરીને વેચાણ કરી શકો છો, યા તો ખરીદી કરીને ડાયરેક્ટલી વેચાણ કરી શકો છો, બરાબર? હવે આ તમને જે વિકલ્પો મળ્યા છે એની તમે એક યાદી તૈયાર કરી છે. બે યાદી તમે તૈયાર કરી, આ બે યાદી તમે તૈયાર કરી છે, તો હવે ઈ યાદી ઉપર વિચારણા કરવાની છે કે હું આ વિકલ્પો માંથી કયો પસંદ કરીશ. સમજે છો શું કહું છું? તમે એકવાર યાદી તૈયાર કરીને કે હવે એ યાદી ઉપર શું કરવાનું છે, તો કે વિચારણા કરવાની છે, તો એમાં ઘણા બધા પરિબળ અસર કરે. તમે ડાયરેક્ટલી ઉત્પાદન કરીને વેચાણ કરશો, નવા નવા હોમ ડાયરેક્ટલી ઉત્પાદન કરીને વેચાણ કરો, તો ઘણા બધા પરિબળો અસર કરે. તમારે ફરીથી વિકલ્પની વિચારણા કરવી પડે, ભાઈ આટલા ઘણા બધા પરિબળો મને અસર કરશે. ભાઈ ઉત્પાદન કરું તો કાચો માલ સામાન મને ક્યાંથી મળશે, હું કર્મચારીઓ ક્યાંથી લાવીશ, એનો પગાર, કાયમી મૂડી ક્યાંથી કાઢીશ, કાર્યશીલ મૂડી જે રોજબરોજના ખર્ચામાં વપરાય એ હું ક્યાંથી કાઢીશ, બરાબર? મારી પાસે મારું બજેટ કેવડું છે અને સમય મને લોસ કેટલો, લોસ થયો તો હું આગળ શું કરીશ. ઘણા બધા પરિબળો અસર કરે એની વિચારણા કરવી પડે. બીજું છે બૌદ્ધિક પ્રક્રિયા કરવી પડે, બુદ્ધિથી વિચારીને કાર્ય કરવું પડે, બરાબર? નેક્સ્ટ છે એમાં ગાણિતિક અને આંકડા શાસ્ત્રીય પ્રક્રિયા પણ આવે. મેં હમણાં કીધું તમારું બજેટ આટલું છે, તમારે આટલો ખર્ચો કરવાનો છે, તો ગાણિતિક પદ્ધતિ તો વિચારવી જ પડશે ને કે ભાઈ હું ઉત્પાદન કરીશ તો મને આટલી બધી વસ્તુની પૈસાની જરૂર પડશે, અને ડાયરેક્ટલી વસ્તુ લઈને વેચીશ તો મારે ખાલી ટ્રાન્સપોર્ટેશનનો જ ખર્ચો થશે, બીજો તમને કઈ ખર્ચો થતો નથી. એટલે એના ઉપર શું કરવામાં આવે છે, તો કે આખું ઓપરેશન રિસર્ચ કરવામાં આવે છે કે કઈ રીતે કાર્ય પદ્ધતિ છે એ નક્કી કરવી. ખાલી વિકલ્પોની યાદી તૈયાર થઈ કઈ થતું નથી. એક વખત યાદી તૈયાર થઈ ગઈ ત્યાર પછી એના ઉપર વિચારણા કરવામાં આવે છે કે ભાઈ એને ઘણા બધા પરિબળો અસર કરશે,
એના માટે બુદ્ધિગમ્ય બૌદ્ધિક પ્રક્રિયા જરૂરી છે. આંકડાકીય અને ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે છે, વિચારવામાં આવે છે એના વિશે. અને આખું જે ઓપરેશન છે, કાર્ય પદ્ધતિ છે, એના ઉપર ઓપરેશન રિસર્ચ કરવામાં આવે છે, ઓઆર. બરાબર. હવે તમને વિકલ્પ મળતા બે, ઈ વિકલ્પો વિશે તમે અહીંયા વિચાર્યું. હવે અહીંયા તમે બે વિકલ્પોમાંથી કોઈ પણ એકની પસંદગી કરશો. વિચારણા કરી લીધી, અભ્યાસ કરી લીધો, હવે ચકાસણી કરીને એની શું કરવાની, અહીંયા કરવાની છે એ બે વિકલ્પમાંથી કોઈ પણ એકની પસંદગી. સમજાણો, આ બે વિકલ્પ હતા, એના વિશે તમે અહીંયા વિચાર્યું, ઓપરેશન રિસર્ચ કર્યું. હવે તમે વિચારણા કરી, અભ્યાસ કરીને એમાંથી શું કરવાની છે, ચોક્કસ વિકલ્પની પસંદગી કરવાની છે. ડન. અહીંયા તમે વિચારી લીધું કે ચલો ઓપ્શન એ યા ઓપ્શન બી. હવે ચોક્કસ યોજના સ્વીકારાઈ ગઈ ત્યાર પછી ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. યાદ રાખજો, ગૌણ યોજના કોને કહેવાય? તો કે ગૌણ યોજના એટલે એક માર્ક્સમાં પૂછે છે, યાદ રાખજો. ગૌણ યોજના એટલે મૂળ યોજના અને મૂળ યોજનાને સહાયરૂપ છે બીજી યોજના બનાવવામાં આવે કે જેના મદદથી મૂળ યોજનાને કાંઈ ન થાય, એને ગૌણ યોજના કહેવાય. ફરી વખત કહી દઉં છું, સરળ ભાષામાં યાદ રાખો એ દો. ગૌણ યોજના એટલે મૂળ યોજના અને મૂળ યોજનાને સહાયરૂપ જે યોજના બનાવવામાં આવે છે એને કહેવાય છે ગૌણ યોજના. મૂળ યોજના અને મૂળ યોજનાને સહાયરૂપ જે યોજના બનાવવામાં આવે છે એને શું કહેવાય? ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે બેસ્ટ એક્ઝામ્પલ આપો, કોઈ કાર બનાવતી કંપની છે, કાર બનાવે છે, બરાબર. ચલો હવે એ પોતાની કાર બનાવવા માટે અમુક અમુક સ્પેર પાર્ટ કે બહારથી મંગાવતી હોય, લાઈક ટાયર છે. ચાલો કોઈ પણ એક કાર બનાવતી કંપની છે, એ પોતાની કંપનીના ટાયર નથી બનાવતી, બહારથી લાવે છે. એનું મૂળ કામ શું છે? કાર બનાવવું. હવે એ કંપનીઓ વિચાર કરે, ચાલો આપણે કાર બનાવીએ છીએ તો મારી કાર આટલી બધી વેચાય છે તો આપણે એના ટાયર કેમ ના બનાવીએ. અત્યારે તમે કોઈ પણ જાતનો ફોન કે કોઈ પણ જાતની વસ્તુ લો તો એ ફોનમાં કે એ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય, કે ભાઈ રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, ટીવી છે, કાંઈ પણ જાતની વસ્તુ ખરાબ થાય તો આપણે કેવું ઈચ્છતા હોય કે ચલો આ કંપનીની ટીવી છે ને તો એ કંપનીની જ એમાં અંદર બીજી એસેસરી નાખે, જો કદાચ ખરાબ થાય તો. ફોન હોય તો પણ ભલે, કોઈ પણ બીજી વસ્તુ હોય તો પણ ભલે. તો એ કંપની જે ટાયર, એ કંપની જે કાર બનાવે છે, જો ઈચ કંપની ટાયર બનાવે, બરાબર, તો શું થશે? ગમે ત્યારે ઈ કાર ખરીદવા વાળા વ્યક્તિઓ છે અને એનું કારનું ટાયર જ્યારે ખરાબ થશે ત્યારે પહેલો વિચાર ઈ જ કરશે કે હું આ જ કંપનીના ટાયર ખરીદું. સમજાય છે? તો એ ખાલી કાર જ બનાવતી હતી કંપની અને કાર બનાવવામાં એને સારો પ્રોફિટ થતો હતો, તો હવે એનો બીજો વિચાર કર્યો, ચાલો હું કાર તો બનાવું જ છું પણ હવે આ કારને બનાવવા માટેના જેટલા સ્પેર પાર્ટ છે ને, બરાબર, જે બધું આવતું હોય બીજું બધું, આપણે એક એક્ઝામ્પલ લઈએ ટાયર નું છે, બરાબર, તો એ ટાયર પણ ઈ જ કંપની બનાવે તો એને કહેવાય ગૌણ યોજના. એક કામ તો એનું ફિક્સ છે જ, કાર બનાવવું, ટાયર બહારથી મંગાવી દીધી, પણ હવે એને શું વિચાર્યું કે હું આપણી જ કંપનીના ટાયર બનાવું તો આપણને વધારે પ્રોફિટ થશે, લોકો આપણી કાર ખરીદે તો ટાયર પણ આપણી કંપનીના જ ખરીદવાના છે. એટલે કાર બનાવતી કંપની જો સાથે સાથે ટાયર પણ બનાવે તો એને કહેવાય મૂળ યોજના, એટલે કાર બનાવી અને મૂળ યોજના એને સહાયરૂપ બીજી યોજના એટલે કે ટાયર બનાવી, બરાબર, એ પણ ચાલુ કરી દીધું. તો મૂળ યોજના અને મૂળ યોજનાને સહાયરૂપ જે યોજના બનાવવામાં આવે એને ગૌણ યોજના કહેવાય. પણ ગૌણ યોજના બનાવો છો તો એનો ફાયદો શું અને એમાં શું ધ્યાન રાખવાનું કે ભાઈ મૂળ યોજના તમારી છે એને કઈ થવું જોઈએ નહીં. કાર બનાવો છો, બરાબર, તમે બેસ્ટમાં બેસ્ટ કાર બનાવો છો, પેલા ટાયર બહારથી લાવતા, હવે ટાયર પણ મેન્યુફેક્ચરિંગ કરો તો ટાયર એવું બનાવવાનું કે કાર વ્યવસ્થિત ચાલી શકે, વધારે સમય ચાલી શકે, બરાબર, એના ટાયર ચાલી શકે. હવે તમે ટાયર જ વ્યવસ્થિત નહીં બનાવો તો તમારું કાર બનાવવાનું વ્યસ્ત વ્યર્થ જશે. એટલે કામ એવું કરવાનું કે ભાઈ મૂળ યોજનાને કાંઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ થવું જોઈએ નહીં, વ્યવસ્થિત કામ જે થવું જોઈએ. તો મૂળ યોજના અને મૂળ યોજનાને સહાયરૂપ જે યોજના બનાવવામાં આવે એને શું કહેવાય? ગૌણ યોજના કહેવાય. અહીંયા વિકલ્પ સ્વીકાર લીધો, અહીંયા ગૌણ યોજના વિચારી લીધી, ત્યાર પછી છેલ્લું લાસ્ટ શું કરવાનું? યોજનાનું મૂલ્યાંકન કરવાનું છે.
જરૂર જણાય. તો આખી યોજના છે એના મૂલ્યાંકન માટે કોની સલાહ લેવી? નિષ્ણાંતોની સલાહ લેવી જો જરૂર જણાય તો, નહીં તો નહીં. બરાબર. હવે યોજનાના મૂલ્યાંકનમાં 1 માર્કમાં ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, યાદ રાખજો. જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત શું સૂચવે છે? હજી એક વખત રિપીટ કરું છું, આ યોજનાના મૂલ્યાંકનમાં એક સિદ્ધાંત આવે છે, જુઓ અને આગળ વધો. ઇંગ્લિશમાં એને કહેવાય લુક એન્ડ લિપ. જુઓ અને આગળ વધો. જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત સૂચવે છે કે કોઈ પણ આયોજનની પ્રક્રિયા કરો તો તબક્કાવાર આગળ વધો, આડેધડ નહીં, તબક્કાવાર. હેતુ નક્કી કરો, ચલો ફિક્સ ડન. ત્યાર પછી આધાર નક્કી થઈ ગયો. નેક્સ્ટ, માહિતી એકત્રિત કરી, વિકલ્પો બનાવ્યા, એના વિશે વિચાર્યું, એમાંથી ચોક્કસની પસંદગી કરી. જો કરવું હોય તો ગૌણ યોજનાનું ઘડતર કર્યું, કરવું હોય તો બરાબર ગૌણ યોજનાનું ઘડતર કર્યા પછી છેલ્લે યોજનાનું મૂલ્યાંકન. કોની સલાહ લેવાની જરૂર જણાય તો નિષ્ણાંતોની. કયો સિદ્ધાંત છે? જુઓ અને આગળ વધો. શું સૂચવે છે? તો કે આયોજનમાં હંમેશા તબક્કાવાર આગળ વધવું ઈ સૂચવે છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત, લુક એન્ડ લિપ. તો આ હતી આપણી આયોજનની પ્રક્રિયા જે 5 માર્ક્સમાં પૂછાય છે. હજુ એક વખત કહી દઉં છું, આયોજનની પ્રક્રિયાના તબક્કા હંમેશા લાઈનમાં લખવાના, જે આપણને આ સિદ્ધાંતે શીખવાડી દીધું. જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત શું સૂચવે? તો કે હંમેશા તબક્કાવાર જ આગળ વધવું. ઓકે ડન.